તો ગઈકાલે મતદાન હતું અને તેમાં બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ ઘણી બધી જગ્યાઓ સામે આવી છે તે જ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ સીધા જઈશું પગાર લેતા ભ્રષ્ટ અધિકારીઓ તાત્કાલિક દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય ને લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી ભાજપાના કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે ત્યારે પુનઃ હું આ ભાજપાના નેતાના પુત્રના વિજય ભાંભોર જે પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બુથમાં પણ તમારે સેવા લેવી હોય તો લ્યો ત્રણ ત્રણ વખત મોબાઈલ નંબર આપે અમારું કોઈ કાંઈ બગાડી નથી શકવાનું આવી ડંફાસો મારે છે અપશબ્દનો પ્રયોગ કરે છે અને ડરને ભયનું વાતાવરણ બુથની અંદર કરે છે પોલિંગમાં ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે માત્ર આ બૂથ પૂરતું નહીં એ જિલ્લા પંચાયત ગોઠીબની જે સમગ્ર સીટ ઉપર છે ત્યાં અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો મળી છે ત્યારે ચૂંટણી પંચ તાત્કાલિકપણે આ પગલાં લઈ અને પોતાની બંધારણ ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવે ભાજપાના નેતા પુત્ર પોતે લાઈવ સ્ટ્રીમિંગ કરીને વિડીયો મૂકીને એને ચૂંટણી પંચે લાઈવ સ્ટ્રીમિંગની વાતો કરતી હતી એ કાગળ ઉપર હતી આને તો લાઈવ સ્ટ્રીમિંગ કરીને કહી દીધું કે બુથ કેપ્ચરિંગ આવી રીતે થાય અમે આ કરતું તો કરી રહ્યા છીએ અમારું કોઈ કાંઈ બગાડી નહીં શકે પણ આના સિવાય નહીં અનેક ફરિયાદો અમને સ્થાનિક કક્ષાએથી મળી છે અમારા ઉમેદવાર લોકપ્રિય ડૉક્ટર પ્રભાબેન ને જબરજસ્ત જન આશીર્વાદ મળ્યા હતા ત્યારે દાહોદ બેઠક ઉપર ગભરાઈ ડરી ગયેલી ભાજપાએ અસામાજિક તત્વો ત્યાંના સ્થાનિક તંત્રનો સદંતર દુરુપયોગ કર્યો છે અને એનો દુરુપયોગના ભાગનો આ એક જીવતો જાગતો પુરાવો છે તો મનીષ દોશીએ કેટલાક સવાલો કર્યા છે ચૂંટણી પંચે હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ ન કરી ભાજપ નેતાઓ પણ કેમ મૌન છે અનેક જગ્યાએ બુથ કેપ્ચરિંગની ઘટનાઓ બની જોકે આ મુદ્દે એક વીડિયો પણ સામે આવ્યો હતો આ વીડિયો ખૂબ જ ચર્ચાસ્પદ છે ચૂંટણી પંચે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી તેને લઈને મનેશ દોશીએ સવાલો કર્યા છે